વડોદરામાં ગેંડા સર્કલ પર અકસ્માતને લઈને તમાશો. બાઇક ચાલક વ્યક્તિ કાર સાથે અથડાયો. બાઇક ચાલક વ્યક્તિ રોંગ સાઇડથી આવી રહ્યો હતો. અકસ્માત બાદ બોલાચાલી પણ થઈ. મહિલા અને યુવક વચ્ચે છૂટાહાથની મારામારી સર્જાઈ. સ્થાનિક ટ્રાફિક પોલીસ મામલો થાળે પાડ્યો હતો. સમગ્ર ઘટના જે છે તેને જો વાત કરીએ તો રોંગ સાઇડથી બાઇક હંકારીને આવી રહેલો યુવક પહેલા તો બોલાચાલી અને ત્યારબાદ છૂટાહાથની મારામારી પણ થઈ. અકસ્માત બાદ બોલાચાલી થઈ હતી. વડોદરાના ગેંડા સર્કલ પાસેની આ ઘટના. રવિ જોડાયા છે વધુ વિગત સાથે. રવિ, આ સમગ્ર જે ઘટના સામે આવી છે જેમાં એક મહિલા અને એક યુવક બોલાચાલી બાદ છૂટાથી મારામારી પણ કરતા નજરે પડે છે, શું હતો સમગ્ર મામલો, હાલમાં શું સ્થિતિ? બિલકુલ, વાત કરવામાં આવે ખ્યાતિ તો ગેંડા સર્કલ પર જે રોંગ સાઈડ પર થી બાઇક ચાલક આવતો હતો ને તેને કાર સાથે અકસ્માત કર્યો. ત્યાર પછી રોંગ સાઈડ પર આવ્યો હોવા છતાં પણ તેમને પોતાનો ભૂલનો સ્વીકાર ન કરીને કારમાં સવાર દંપતી સાથે તે માથાકૂટ કરવા લાગ્યો, જેના કારણે કારમાંથી ઉતરીને જે મહિલા છે તેને યુવક સાથે મારામારી કરી, તેને યુવકને ફટકાર્યો અને તેના કારણે સ્થાનિક ટ્રાફિક પોલીસ ત્યાં હતા જ ને વચ્ચે પડીને આખો મામલો થાળે પાડ્યો છે. જે રીતના રોંગ સાઈડ પર આવતા યુવકને મહિલાએ સબક શીખવાડ્યો છે તે આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ શકાય છે કે કઈ રીતના મહિલા રોંગ સાઈડ પર આવી રહ્યા આ બાઇક ચાલકને સબક શીખવાડી રહી છે. તેને 2-3 જેટલા થપ્પડ પણ મારી દીધા છે અને તેના કારણે આખો મામલો ઉગ્ર બનતો જતો હતો. તે દરમિયાન ટ્રાફિક પોલીસે દરમિયાનગીરી કરીને મધ્યસ્થી કરીને આખો મામલો થાળે પાડ્યો છે અને સમગ્ર મામલામાં હવે બંનેને ત્યાંથી જ ટ્રાફિક પોલીસે સમજાવટ કરીને ત્યાંથી છૂટા પાડ્યા હતા. જી ખ્યાતિ, જી આભાર આપનો તમામ માહિતી બદલ. સાથે રોકાશું એક બ્રેક માટે.